हेलो नमस्कार। आज आप धोरण चार मा विषय सामान्य ज्ञान में अपने पाठ 19 नो अभ्यास करीशू। तो आपनो 19मो पाठ छे केटलाक प्रतीकों। हवे दरेक बाबतना अलग अलग प्रतीकों चिन्हों होय छे। तो अहीं शुं कीधुं छे आपणे, अहीं केटलाक प्रतीकोना चित्रों आपेला छे। दरेक चित्र ओळखी प्रतीकनुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखो। हवे अहीं आपणे बॉक्समां बधा प्रतीकोना नाम आप्या छे, ए आपणे अहीं जे प्रतीकों दर्शाव्या छे, जे चित्रों दर्शाव्या छे तेनी नीचे लखवाना छे। तो बॉक्समां आप्युं छे रेड क्रॉस, ओलम्पिक रमोत्सव, शांति, न्याय, धूम्रपाननी मनाई, शांत विस्तार, अंध, जोखम एटले के भय, यूएन जे संयुक्त राष्ट्र छे ते, दूरदर्शन, वृद्ध, पछी आगनी अगमचेती। तो आ बधी बाबतो आपणने शीखवे छे के आ दरेक जे देशों छे के कोईपण बाबत छे तेना अलग अलग प्रतीकों होय छे। घणी बाबतोथी आपणे सावचेत रहेवू जोईए अने घणी बाबत जे छे ए आ प्रतीकों द्वारा आपणे समजी जवी जोईए। एटले पहेलुं प्रतीक जे छे शेनुं छे, यूएननું, संयुक्त રાષ્ટ્રનું, પછી ન્યાયમૂર્તિનું, પછી ઓલિમ્પિક રમોત્સવનું, ત્યાર પછી દૂરદર્શન, આપણે ટીવીમાં જોઈએ છીએ દૂરદર્શન નામની ચેનલ આવે છે, પછી જોખમ એટલે કે ભય, રસ્તા પર જઈએ ત્યારે આવા અવનવા ચિત્રો જોવા મળે છે, ત્યાર પછી રેડક્રોસ, રેડક્રોસની નિશાની આપણને હોસ્પિટલમાં જોવા મળે છે, ત્યાર પછી શાંતિનું પ્રતીક છે, પછી ધૂમ્રપાન કરવાની મનાઈ શાળાઓમાં, દવાખાનામાં વગેરે જગ્યાએ આપણને આવા ચિત્રો જોવા મળતા હોય છે, ત્યાર પછી શાંત વિસ્તાર માટે, ત્યાર પછી આગની અગમચેતી, ત્યાર પછીનું છે અંધ, અંધ વ્યક્તિ પાસે લાકડી અને ચશ્મા હોય એટલે આપણે યાદ રાખવાનું કે આ વ્યક્તિ અંધ છે, ત્યાર પછી વૃદ્ધ, આવી રીતે અલગ અલગ ચિહ્નો આપણને પ્રતીકો જોવા મળે છે। ત્યાર પછી છે 20મો પાઠ, 20મો પાઠ છે ટ્રાફિક સાઇન્સ એટલે કે સંકેતો। હવે ટ્રાફિકના સંકેતો ઘણા બધા હોય છે જે દરેક આપણે યાદ રાખવાનો હોય। જ્યારે આપણે રસ્તા પર પસાર થતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિકના અલગ અલગ નિયમો હોય છે, આવી રીતે સંકેતો પણ હોય છે, જે દરેક બાબતોને ધ્યાન રાખીને રસ્તા પર ચાલવાનું હોય છે। તો આપણે જોઈએ શું કહે છે કે અહીં કેટલીક અગત્યની ટ્રાફિક સાઇન્સ એટલે કે સંકેતોના ચિત્રો આપેલા છે। દરેક ચિત્ર ઓળખી ટ્રાફિક સાઇન એટલે કે સંકેતનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખો। હવે આ દરેક ચિત્રો માટે, સંકેતો માટે અહીં તેના નામ આપ્યા છે, થોભો, આગળ સાંકડો પુલ, ઓવરટેકની મનાઈ, ડાબી બાજુ વળવાની મનાઈ, પ્રવેશ બંધ, આગળ સ્કૂલ, આગળ રેલવે ક્રોસિંગ, જમણી બાજુ વળવાની મનાઈ, યુટર્નની મનાઈ, થોભવાની મનાઈ, હોર્ન વગાડવાની મનાઈ અને પાર્કિંગની મનાઈ। હવે દરેક પ્રકારના નિયમો હોય છે તો અહીં આપણને અલગ અલગ ચિત્રો આપ્યા છે। તો પહેલું છે જો આવું ચિત્ર હોય તો તેમાં પ્રવેશ બંધ, ત્યાર પછી જમણી બાજુ વળવાની મનાઈ, ત્યાર પછી ડાબી બાજુ વળવાની મનાઈ, ત્યાર પછી યુટર્નની મનાઈ, ઓવરટેકની મનાઈ, પાર્કિંગની મનાઈ, થોભવાની મનાઈ, થોભો, હોર્ન વગાડવાની મનાઈ, ત્યાર પછીના ચિત્રમાં આગળ સ્કૂલ, આગળ સાંકડો પુલ અને આગળ રેલવે ક્રોસિંગ। હવે દરેક ચિત્રમાં આપણને નિશાની પણ એ પ્રકારની દેખાડી છે કે આપણને તરત ખબર પડી જાય। હવે પ્રવેશ બંધ એટલે આપણે આગળ જઈએ છીએ ત્યાં આગળ રેડ લાઇનિંગ કરી છે, લાલ કલરનો તેના પર લીટો કરી દીધો છે એટલે પ્રવેશ બંધ છે। પછી જમણી બાજુ વળે છે તો ત્યાં પણ લાલ લીટો છે એટલે આપણને શું કીધું કે જમણી બાજુ વળવાની મનાઈ છે, અહીં ડાબી બાજુ વળવાની મનાઈ છે, ત્યાર પછી યુટર્ન લેવાની મનાઈ છે, ઓવરટેકની મનાઈ એટલે કે આપણે જે જતા હોય તેનાથી આગળ જવાની એટલે કે તેનાથી વધારે ઝડપથી આગળ જવાની મનાઈ છે, ત્યાર પછી પાર્કિંગની મનાઈ છે, ત્યાર પછી થોભવાની મનાઈ છે કે કોઈપણ એવી જગ્યા હોય ત્યાં ઊભું રહેવું જોઈએ નહીં, ત્યાર પછી સ્ટોપ એટલે કે થોભો, અહીં આપણે ઊભું રહી જવાનું છે, પછી હોર્ન વગાડવાની મનાઈ, હવે શાળાઓ હોય ત્યાં હોર્ન વગાડી શકીએ નહીં અથવા હોસ્પિટલ હોય તો પણ આપણે હોર્ન વગાડી શકીએ નહીં,
ત્યાં હોર્ન ઓછો વગાડવો જોઈએ. ત્યાર પછી આગળ સ્કૂલ છે. બાળકો સ્કૂલેથી છૂટે અથવા તો આવતા હોય ત્યારે વાહન ચલાવવામાં ખૂબ ધ્યાન રાખવું પડે, એટલે શું કીધું છે, આગળ સ્કૂલ છે. ત્યાર પછી આગળ સાંકડો પુલ છે. ત્યાર પછીનું છે આગળ રેલવે ક્રોસિંગ છે. તો આવી રીતે અલગ અલગ સંકેતો રસ્તા પર દર્શાવવામાં આવ્યા હોય છે. તો આપણું અહીં 19 અને 20મું યુનિટ પૂરું થાય છે.